કેમ છો બધા? મજામાં ને? હું સ્નેહા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, ગયા વિડિયોની અંદર આપણે પ્રકરણ 5 ની શરૂઆત કરી હતી, આકાર અને ભાત. તેમાં ઘણું બધું આપણે શીખ્યા પણ હતા, અલગ અલગ આકારો વિશે શીખ્યા હતા, બરાબર. તેમાંના કેટલાક આકારો હું તમને બતાવું છું. આપણે અર્ધવર્તુળ વિશે શીખ્યા હતા, તો આ જે છે તે અર્ધવર્તુળ છે. આ જે આકાર છે જેની બધી બાજુઓ એક જ સરખી છે તે ચોરસ છે. આ જે આકાર દેખાય છે તે લંબ ચોરસ છે અને આ આકાર એ ગોળ છે, બરાબર. આકારો વિશેની સામાન્ય માહિતી તો આપણે ગયા વિડીયોની અંદર બાળકો શીખી ગયા હતા, પરંતુ આ વિડીયોની અંદર આપણે ધાર અને ખૂણા વિશે શીખવાનું છે. તો ધાર અને ખૂણા માટે આપણે સીધી ભણવાની શરૂઆત કરવાની નથી, તેના માટે પહેલા આપણે એક સરસ મજાની રમત રમતા શીખીએ. તમારા આસપાસના મિત્રો ભેગા મળીને વચ્ચે એક ટેબલ મૂકવાનું છે અને ટેબલની આજુબાજુ તમારે દોડવાનું છે. હા, તમારો એક મિત્ર આંખે પાટા બાંધી અને કોઈ પણ થાળી કે ચમચીથી થાળી અને ચમચી લઈ અને વગાડશે, કાં તો કોઈ પણ વાજિંત્ર વગાડશે, કાં તો તાળી વગાડશે. અને જ્યારે તે તાળી કે વાજિંત્ર વગાડવાનું બંધ કરે ત્યારે તમારે ટેબલના ખૂણા પાસે ઊભું રહેવાનું છે. હવે બાળકો, તમને થશે કે ખૂણા એટલે શું? તો ખૂણા વિશેની માહિતી આપણે આજે મેળવવાના છીએ. તો ધાર વિશે પણ આજે આપણે શીખીશું. તો જે બાળકો ખૂણા પાસે ઊભા રહેશે તે બાળકો વિજેતા છે અને ખૂણા સિવાયના બાળકો આઉટ થશે. ત્યારબાદ એવું પણ કરી શકાય કે જે આઉટ થયેલો બાળક છે તેની આંખે પાટો બાંધી શકાય અને તે ફરીથી દાવ લે અને બાકીના બાળકો ટેબલની આસપાસ ફરીથી દોડવાનું શરૂ કરે. અથવા તો એવું પણ રાખી શકાય કે ધાર પાસે ઊભેલા બાળકો એ વિજેતા છે અને ખૂણા પાસે ઊભેલા બાળકો એ આઉટ ગણવા. શું કરવું બાળકો એ આપણે નક્કી કરવાનું છે. ગણિત ગમ્મતની અંદર જે પદ્ધતિથી આપી છે તે પદ્ધતિથી પણ રમી શકો અને બીજી મેં કહ્યું એ પ્રમાણે તમારી પદ્ધતિથી પણ તમે આ રમતને રમી શકો છો. પરંતુ તેના માટે ધાર અને ખૂણા વિશે ખૂબ જ અગત્યતાથી જાણવું જરૂરી છે. તો આજના આપણા આ વિડીયોની અંદર ધાર અને ખૂણા વિશેની આપણે માહિતી મેળવીશું. બાળક, ધાર એટલે શું? તો હું તમને એક આકાર બતાવું. આ મારી પાસે લંબચોરસ આકાર છે. મારી પાસે આ લંબચોરસ આકાર છે. તો આ લંબચોરસ આકારની અંદર આ જે સીધો ભાગ દેખાય છે તે તેની ધાર છે. આ જે સીધી સપાટી દેખાય છે સીધી તે તેની ધાર કહેવાય અને બે ધાર ભેગી થાય ત્યાં જે બને તે તેનો ખૂણો કહેવાય. હવે તમને થશે કે આ લંબચોરસ આકારની અંદર કેટલી ધાર છે? તો 1, 2, 3 અને 4. જ્યારે ખૂણા 1, 2, 3 અને 4 છે. તમારે બાળકો ફક્ત લંબચોરસ વિચારવાનો છે, પાસાની વસ્તુ તમારે વિચારવાની નથી. પાસા તરીકે જો તમે તેને જોશો તો તેની બાજુઓ વધારે થશે, પરંતુ આપણે ખાલી લંબચોરસ આકારની રીતે જ તેની બાજુઓ ગણી છે. તો બાજુઓ 1, 2, 3 અને 4, જ્યારે ખૂણા 1, 2, 3 અને 4. સીધી જે સપાટી છે તે તેની ધાર છે અને બે ધાર ભેગી થાય છે ત્યાં તેનો ખૂણો બને છે. બાળકો, લંબચોરસની ધાર અને ખૂણા આપણે જોયા. હવે હું તમને ચોરસની અંદર ધાર અને ખૂણા બતાવું છું. તો આ જે સીધી સપાટીવાળી જે સીધી સપાટી છે તે તેની ધાર છે, માટે ચોરસની અંદર 1, 2, 3 અને 4 ધાર બને અને બે ધાર ભેગી થાય ત્યાં જે બને છે તેને ખૂણો કહેવાય. તો 1, 2, 3 અને 4. આમ ચોરસમાં પણ 4 બાજુ અને 4 એટલે બાજુ એટલે કે ધાર અને 4 ખૂણા બને. પરંતુ બાળકો, ગોળ અને અર્ધગોળની અંદર શું કહી શકાય? તો હું તમને ગોળ અને અર્ધગોળ લઈને પણ આ વસ્તુ સમજાવું છું.
ચોરસ અને લંબચોરસની અંદર બાળકો સીધી ધાર વિશે આપણે જોઈ ગયા, પરંતુ તમારી ગણિત ગમ્મતની અંદર કહ્યું છે કે વક્રધાર, તો વક્રધાર કોને કહેવાય? તો આપણે વક્રધાર વિશે પણ સમજીએ. આ મારી પાસે એક લંબગોળ આકાર છે, તો જે બાળકો આ જે છે તે તેની સીધી ધાર છે, પરંતુ આ ધાર તો આ આખી જે છે તેને ધાર જ કહેવાય, પરંતુ આ જે સીધી છે તે તેની સીધી ધાર છે, અને આ જે વક્ર છે જે વળાંકવાળી રેખા છે જે વળાંકવાળી તેની સપાટી છે તે તેની વક્રધાર છે. તો બાળકો સીધી ધાર હોય, એકદમ સીધી જતી હોય તેને સીધી ધાર, અને આ રીતે વળતી હોય, વળાંક લેતી હોય તેને તેની વક્રધાર કહેવામાં આવે છે. એ પ્રમાણે બાળકો આ મારી પાસે એક ગોળ છે અને વર્તુળ પણ કહી શકાય. તમને બાળકો આ આકારની અંદર સીધી ધાર દેખાય છે? અરે વાહ, તમને તો સરસ આવડી ગયું. વર્તુળની અંદર કોઈ સીધી ધાર છે નહીં. આ જે ધાર છે, આ જે તેની સપાટી છે, બહારની સપાટી, આ જે હું માર્કર ફેરવું છું તે તેની ધાર જ છે, પરંતુ સીધી ધાર નથી, વળાંક લેતી ધાર છે, માટે તેને તેની વક્રધાર કહેવામાં આવે છે. તે પ્રમાણે મારી પાસે આ અર્ધવર્તુળ પણ છે. આપણે આને અર્ધવર્તુળ કહેવાય તેવું આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. તો બાળકો અર્ધવર્તુળ વિશે તમારું શું કહેવું છે? શું આની અંદર સીધી ધાર છે? શું આની અંદર વક્રધાર છે? બાળકો આ પ્રશ્નના તમારે જાતે જવાબો વિચારવાના છે, પરંતુ હું પણ તમને આજે એ વિશે શીખવી દઉં. હા બાળકો, અર્ધવર્તુળની અંદર વક્રધાર છે. આ જે વળાંક લેતી તેની ધાર છે તે વક્રધાર છે, પરંતુ નીચેની બાજુ એક સીધી ધાર પણ છે, તો તે અર્ધવર્તુળની સીધી ધાર છે. આ રીતે અર્ધવર્તુળની અંદર વક્રધાર અને સીધી ધાર બંને પ્રકારની ધાર આવેલી છે. બાળકો આપણે આજે ધાર એટલે કે સીધી અને વક્ર અને ખૂણા કોને કહેવાય તે જોયું. પ્રવૃત્તિની મદદથી આપણે તે શીખી પણ ગયા, પરંતુ તમારે તમારા ઘરની અંદર જોવા મળતી એવી વસ્તુઓ શોધવાની છે કે જેને સીધી ધાર હોય, અને બીજા ભાગની અંદર એવી વસ્તુઓ પણ શોધવાની છે કે જેની ફક્ત વક્રધાર હોય. તો પછી ત્રીજા ભાગની અંદર તમારે એવી વસ્તુ શોધવાની કે જેને સીધી ધાર પણ હોય અને વક્રધાર પણ હોય. જેમ કે મેં અર્ધવર્તુળ બતાવ્યું તેની અંદર સીધી ધાર પણ હતી અને વક્રધાર પણ હતી. બાળકો તમારે ઘરે રહી અને આ પ્રવૃત્તિ કરવાની છે. તમારી ગણિત ગમ્મતની નોટમાં આવી વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે. આ સાથે ખૂણા પણ ગણતા શીખવાનું છે. બાળકો તમારી ગણિત ગમ્મતમાં એક સરસ પ્રશ્ન પૂછ્યો છે કે શું વક્રધારવાળી વસ્તુ અને ખૂણા હોય? સીધી ધારવાળી વસ્તુ અને ખૂણા હોય તે તો મેં તમને લંબચોરસ અને ચોરસ દ્વારા બતાવ્યું, પરંતુ શું વક્રધારવાળી વસ્તુ અને ખૂણા હોય? તો એના માટે આપણે આ વર્તુળ લઈએ. આ વર્તુળને આ વક્રધાર આવેલી છે, વર્તુળની અંદર ફક્ત વક્રધાર આવેલી છે, તો તેની અંદર કોઈ ખૂણો બનતો નથી. તે જ પ્રમાણે આ મારી પાસે બીજું એક ગોળ છે, તેની પણ ધાર એકદમ વક્ર છે, વળાંકવાળી ધાર છે, સીધી ધાર છે નહીં, આ રીતે વળાંક લેતી ધાર છે, વક્રધાર છે, તો તેની અંદર પણ કોઈ ખૂણો બનતો નથી. એટલે બાળકો સીધી ધાર વાળી વસ્તુઓ ખૂણા ધરાવે છે, જ્યારે વક્રધાર વાળી વસ્તુમાં ખૂણો ક્યારેય બનતો નથી. બાળકો ગણિત ગમ્મત નામ છે એટલે આવી ગઈ ફરીથી પ્રવૃત્તિ. તો સરસ મજાની એક પ્રવૃત્તિની અંદર આપણે એક લંબચોરસ કાગળના ટુકડાની જરૂર છે. તો આ મેં એક લંબચોરસ કાગળનો ટુકડો લીધો છે. બાળકો કોઈ પણ વસ્તુ આવે તો અત્યારે તમારે શું પ્રવૃત્તિ કરવાની છે? તેની ધાર અને ખૂણા પહેલા ગણી લેવાના. તો એને કાગળને કેટલા કેટલી ધાર છે? તો 1, 2, 3 અને 4. લંબચોરસ કાગળના ટુકડાની અંદર 4 ધાર છે અને ખૂણા કેટલા છે? તો 1, 2, 3 અને 4 ખૂણા છે. બાળકો લંબચોરસ કાગળના ટુકડામાં કેટલા ખૂણા ગયા? મેં 4 ખૂણા. હવે હું એક ખૂણો વાળી દઉં છું. હવે કેટલા ખૂણા રહ્યા? 3. બાળકો 3 તો હું તમને કહું છું, પરંતુ શું વાસ્તવમાં 3 ખૂણા રહ્યા?
તમારે ખૂણા ફરીથી ગણવાના છે, ત્રણ ખૂણા ક્યારે નહીં રહે, ખૂણા આપણે ફરીથી ગણીએ, તો એક બે ત્રણ ચાર અને પાંચ, અરે વાહ, એક ખૂણો વાળ્યો તો ચારમાંથી ખૂણા પાંચ થઈ ગયા. બાળકો આ પ્રવૃત્તિ મેં કરી, તમારે વારા ફરતી એક ખૂણો જે પ્રમાણે વાળ્યો અને ખૂણા ગણ્યા તો પાંચ થયા, તે રીતે બે ત્રણ અને ચારે ચાર ખૂણા વારા ફરતી પહેલા એક વાળતા કેટલા થયા પાંચ, બીજો વાળતા કેટલા બનશે, ત્રીજો વાળતા કેટલા બનશે અને ચોથો ખૂણો આ રીતે વાળતા કેટલા ખૂણા બનશે, તે પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે. છે ને મજા આવે એવી રમતો? બાળકો બીજી એક રમત રમીએ. આ જ લંબચોરસ ટુકડાને તમારે પણ લેવાનો છે અને જો છે તો લઈ લો હાલ જ હાથમાં લંબચોરસ કાગળનો ટુકડો. લંબચોરસ કાગળનો ટુકડો લીધા પછી હું તમને બે વાર તેને વાળવાની છૂટ આપું છું. બે વાર એવી રીતે વાળો કે તેની અંદર ફક્ત ત્રણ જ ખૂણા વધવા જોઈએ. બાળકો આ પ્રવૃત્તિ કઈ રીતે થશે? બે વાર વાળીશું, એક ખૂણો વાળીશું, બીજો વાળીશું તો ખૂણાની સંખ્યા તો વધી જશે, આપણે ફક્ત ત્રણ જ ખૂણા મળવા જોઈએ. તો એની માટે પહેલા આ કાગળને આપણે ચોરસ કાગળમાં ફેરવી દઈશું. તો આ રીતે આ બની ગયો ચોરસ કાગળ. કઈ રીતે ચોરસ? તો ચારે બાજુ જેની સરખી હોય, ચારે ધાર એક સરખી હોય તેને ચોરસ કહેવાય. એક વાર વાળ્યો, શરત શું હતી? પેપરને ફક્ત બે વાર જ વાળવાનું છે. એક વાર તો મેં વાળી દીધો, હવે હું એને બીજી વાર વાળું છું. હવે એક વાર આપણે વાળ્યો, હવે હું તેને બીજી વાર વાળું છું. તો આ મેં બીજી વાર એને વાળ્યો. તો કહો જોઈએ બાળકો હવે કયો આકાર બની ગયો? વેરી ગુડ, ત્રિકોણ બની ગયો. અને ખૂણા કેટલા બન્યા? તો એક બે અને ત્રણ ખૂણા બની ગયા ને. તો લંબચોરસ કાગળને એક વાર નાનો ભાગ વાળી અને ચોરસમાં ફેરવ્યો અને ત્યારબાદ તેને આ રીતે વચ્ચેથી વાળી અને ત્રિકોણ બનાવ્યો તો ત્રણ ખૂણા બની ગયા. તો બાળકો તેની ધાર કેટલી થઈ? તો એક બે અને ત્રણ, ધાર પણ તેની ત્રણ બની. તો ત્રિકોણને ત્રણ ખૂણા અને ત્રણ ધાર હોય છે. બાળકો હજી પણ એક પેપરની રમત કરીએ. તમારે એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો છે અને તેને ચાર ખૂણા છે, પરંતુ તેના ચારે ખૂણા તમારે એવી રીતે વાળવાના છે કે ફરીથી તમને ચાર જ ખૂણા મળવા જોઈએ. કઈ રીતે આ થશે? તો આપણે ચાર ખૂણાને વાળીએ. આ રીતે ચારે ખૂણાને એવી રીતે વાળવાના છે કે આપણને ચાર જ ખૂણા મળવા જોઈએ. તો આ મેં વાળ્યો છે. અંદરથી આ રીતે પાસ પાસે અડેલા રહે ખૂણા તે રીતે તમે રાખશો તો આ જુઓ બાળકો ફરીથી એક ચોરસ ટુકડો બની ગયો અને તેને એક બે ત્રણ અને ચાર જ ખૂણા મળે. પરંતુ બાળકો જો તમે આ ખૂણા આ રીતે નાના જ ભાગમાં વાળશો તો ચાર ખૂણામાંથી કેટલા ખૂણા બનશે? આ રીતે વાળવાનો છે. એકવાર હું તમને બતાવી દઉં. આ રીતે જ તમારે ખૂણા વાળવાના છે. મેં આગળ વાળ્યા તે રીતે વાળવાના નથી. હવે આ રીતે મેં ચાર ખૂણા વાળ્યા તો કયો આકાર બન્યો અને તેમાં કેટલા ખૂણા બને છે, કેટલી ધાર બને છે, આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે.